મને એમ થાય કે મારો ભગત હશે, હમણાં બહાર આવશે ને કેશવ સાહેબ, તમારી ઉદ્ધિ આપી દો, તમારા કપડા તમારા ચોપડા આપી દો, ઘડો આપી દો, જોડી આપી દો, તમે જે ગામ જવાને મૂકી દઈશ, અમે આગળ જ જઈએ. મને એમ થાય હમણાં બહાર નીકળે, હમણાં બહાર નીકળે, મારો બેટો નીકળે નહીં. એટલે મેં કહ્યું કઈ નહીં, એ ન નીકળે તો આપણે તો ચાલો. એટલે અમે એની ગાડી પાસે ગાડી સુધી આવીએ એટલે પોતે ગાડીમાંથી બહાર માથું કાઢે અને મને કહે, મારા સાહેબ આ રસ્તો સંખેશ્વર જાય છે, બરાબર છે રે, તારી ભરી થાય, હું તારા ભરોસે, તું મારા ભરોસે. જગત હે સ્વાર્થ કા સાથી, મને એમ થાય મારા માટે ઉભો છે, એના માટે ઉભો છે. આટલું નક્કી. અમદાવાદમાં ગાડી ચલાવતા રસ્તામાં સાધુ સાધ્વી દેખાય, મથ એણ ગાડી ઉભી નથી રાખવાનું કેતો. કારણ કે જો અમદાવાદમાં ઉભી રાખશો ને તો ઓફિસમાં, જોબ પર, ટ્યુશન પર, કોલેજમાં, ક્લાસમાં કઈ પહોંચી જ નહીં શકો. કારણ કે અહીંયા તો ડગલે ને પગલે મહાત્માના દર્શન થાય. આજકાલ અમદાવાદમાં મથણ મંદિર કોઈ તીર્થની યાત્રાએ નીકળે અને રસ્તામાં દેખાય ત્યારે મારા મારા સાહેબ છે, ઓળખીતા મારા સાહેબ છે, એવો ભેદભાવ કર્યા વગર ગાડી સ્ટોપ કરવાની, ઉતરવાનું, વિનંતી કરવાની, સાહેબ કઈ કામ હોય તો. એક જમાનો હતો, આથી 38 વર્ષ પહેલા મુંબઈથી અમે ગુજરાતમાં વિયર કરતા હાઈવે, નેશનલ હાઈવે રોડ નંબર 8 ઉપર ત્યારે ગાડીઓ ઉભી રહેતી. અમને પૂછતા, મારા સાહેબ આ ક્યાં ઉતરવાના છો? અમે ત્યાં ગાડી ઉભી રાખીએ. અમે કહીએ, કેમ સાહેબ? અમારી સાથે સેવ છે, ખાખરા છે અને મીઠાઈમાં શું હોય બેનોને ખબર છે, સુખડી હોય, ફિક્સ સુખડી અને પૂરી તો હોય હોય ને. આજે સુખડીની જગ્યાએ કેડબરી આવી ગઈ છે અને પૂરીની જગ્યાએ પિઝા આવી ગયા છે. હવે તો કોઈ લઈને જ નથી નીકળતું, ઉલટાનો અમે મળીએ તો રસ્તામાં પૂછે, મને સર આટલામાં કઈ ભોજન સારા હશે? તારી બધી તારી ચિંતા મારે જ કર્યા કરવાનું. પાછું મને શું કે તમે તો રાત દિવસ ફરતા હો, તમને બધી એટલે અમે રાતે ફરતા જોઈએ અંદર, તમારા માટે ફરીએ છીએ. અહીંયા ધર્મશાળા છે, અહીંયા ભોજનશાળા છે, અહીંયા એસી વાળા રૂમ છે, અહીંયા નોન એસી રૂમ છે, આ રૂમ સારા નથી, આ રૂમ ગંદા છે, અહીંયા નહીં ઉતરતા. અમે મુનિમ છીએ કે મુનિ છીએ? તમે લોકોએ ભેગા મળીને અમને મુનિમાંથી મુનિમ બનાવી દીધા છે. વહીવટ અમારે કરવાનું, આવવાનું તમારે, વહીવટ અમારે. આ એક પરમાત્મા છે જેના નામના સો તીર્થો છે. એક એક તીર્થમાં ચમત્કાર છે, એક એક તીર્થ બહુ અદભુત પુસ્તક છે. 108 પાર્શ્વનાથની બે પાર્ટમાં છે. એક એક પરમાત્માના ફોટા અને સામે એની સ્ટોરી છે. અત્યારે અહીંયા નથી ને તો હું તમારી પાસે મુકાવત. 1000 રૂપિયાના બે પાઠ બહુ અદભુત છે, વાંચો અને નાચો એવા પુસ્તકો છે. ભગવાન શંખેશ્વરના મહિમાની તો કોઈ વાત થઈ શકે એમ નથી. મહારાણા પ્રતાપ ભગવાન પાર્શ્વનાથની પૂજા કરતા હતા. મેવાડની અંદર આજે પણ એક એવું તીરથ છે જે તીરથની અંદર આજથી 500 વર્ષ પહેલા રાણા પ્રતાપે ભગવાનની અકબરના સમયમાં રાણા પ્રતાપ જયારે નાસ્તા ભાગતા ફરતા હતા ત્યારે એમને પણ જંગલમાં તીરથ મળી ગયું અને તીરથના ભગવાનની એમણે પૂજા કરી હતી. આજે પણ એ તીરથ એ જંગલમાં મેવાડની અંદર છે. ક્યાં નથી ભગવાન પાર્શ્વનાથનો મહિમા? જ્યારે જન્મ પહેલા આ શંખેશ્વરની પ્રતિમા ભરાવવામાં આવે અને આજે જે શંખેશ્વર છે ને વઢિયારના, એ શંખેશ્વરે કેટલી ટૂર મારી છે ખબર છે? એ દેવલોકમાં જઈ આવ્યા છે, એ ગિરનાર પર રહી આવ્યા છે, એ ક્યાં નથી, એ પાતાળ લોકમાં પણ જઈ આવ્યા છે. માં પદ્માવતી એની પૂજા કરતા હતા. નેમિનાથ જરાસંઘની સામે જયારે ઉભા છે કૃષ્ણ અને કૃષ્ણનું આખું સૈન્ય જયારે લુડકી ગયું, નેમિનાથને કહે શું કર્યું, ત્યારે નેમિનાથે કીધું અઠમ કરો અને પદ્માવતીને પ્રસન્ન કરો અને પાર્શ્વનાથની પ્રતિમા લઈ તો આ યુદ્ધ કોણ કરશે, હું સંભાળી લઈશ. કૃષ્ણએ અઠમ કર્યો છે, પરમાત્માને
પ્રતિમા ને પ્રાપ્ત કરવા અઠમ કર્યો. પદ્માવતી પ્રસન્ન થયા. શું જોઈએ? ભગવાનની પ્રતિમા જોઈએ. બીજું માં આપવું હોય તો એ જ આપવું, નહીં તો કઈ નથી જોઈતું. અને માં પદ્માવતી પાતાળમાંથી પરમાત્માની પ્રતિમા લાવ્યા, અઠમ ના પારણા થયા અને શંખ વગાડ્યો, યુદ્ધમાં વિજય મેળવ્યો. શંખ વગાડ્યો માટે એ નગરીનું નામ શંખપુર, શંખેશ્વર. એટલે ભગવાનનું નામ શંખેશ્વર. અને ત્યાંથી 9 કિલોમીટર ઉપર આજે પણ એક ગામ છે જેનું નામ છે પાડલા.